વડોદરા પાદરા નજીક ગવાસદ ગામ પાસે એમ્સ ઓક્સિજન કંપનીમાં આગ લાગ્યા બાદ બ્લાસ્ટ થતા 6 કામદારોના મોત થયા છે. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તમામને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગવાસદ ગામ પાસે આવેલી એમ ઓક્સિજન કંપનીમાં ઇન્ડસ્ટ્રીઝ અને હોસ્પિટલમાં વપરાતા ઓક્સિજન સિલિન્ડર્સ ભરવામાં આવે છે. આ કંપનીમાં આજે સવારે 10:55 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. ત્યારબાદ બ્લાસ્ટ થતા જ અફરાતફરી મચી ગઈ હતી. બ્લાસ્ટની આ ઘટનામાં 6 કામદારોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે 10થી વધુ કામદારો ઇજાગ્રસ્ત થયા છે. હજુ મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે. મૃતક કામદારોમાં 3 લોલા ગામના રહેવાસી, 1 મુવાલ ગામનો રહેવાસી અને 1 ગવાસ ગામનો રહેવાસી છે, જ્યારે 1 મૃતદેહની ઓળખ થઈ શકી નથી. એમ ઓક્સિજન કંપનીમાં હાઇડ્રોજન અને નાઇટ્રોજનના બોટલ પર રાખવામાં આવવાની માહિતી મળી છે, જેને કારણે બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. બ્લાસ્ટ એટલો તીવ્ર હતો કે 3 કિલોમીટર સુધી ધરતી દૂધતા ધરતીકંપ જેવો અનુભવ થયો હતો અને ગવાસદ ગામમાં ઘરના બારી બારણા અથડાયા હતા અને વાસણો નીચે પડી ગયા હતા. આ ઉપરાંત બ્લાસ્ટનો અવાજ પણ સંભળાયો હતો અને કંપનીના બ્લાસ્ટના પતરાની સીલિંગ તૂટી એમ ઓક્સિજન કંપની દ્વારા કામદારો સેફ્ટીના સાધનો આપવામાં આવ્યા ન હતા, જેને કારણે કામદારોના શરીરના કુર્ચે કુર્ચે ઉડી ગયા હતા. આ ઉપરાંત કંપનીમાં ફાયર સેફ્ટીના સાધનો પણ નહોતા. દુર્ઘટના સવારે 10:55 વાગ્યાની આસપાસ બની હતી, પરંતુ તંત્રના કોઈ અધિકારીઓ કે કંપનીના જવાબદાર અધિકારીઓ હજુ સુધી કંપનીમાં ફરક્યા નથી, જેને પગલે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પાદરા અને વડુ પોલીસ સ્થળ પર દોડી ગઈ છે અને આ મામલે તપાસ હાથ ધરી છે અને નજીકની કંપનીઓના ફાયરનો સ્ટાફ ઘટના પહોંચ્યો છે. આ ઉપરાંત પાદરાના ધારાસભ્ય જયપાલસિંહ ઠાકોર પણ ઘટના સ્થળે દોડી ગયા છે. જોકે ઘટનાના 3 કલાક બાદ બપોરે 2 વાગે જીપીસીબીના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા છે. આ મામલે તપાસ ઘટનાની જાણ થતા પાદરા અને ગવાસદ ગામના અગ્રણીઓ સ્થળ પર દોડ્યા હતા અને એમ ઓક્સિજન કંપનીમાં મોતને ભેટેલા કામદારોના પરિવારોને અને દાઝેલા કામદારોને યોગ્ય વળતર જાહેર કરવાની માંગ કરી હતી. અમે ક્રિકેટ રમતા હતા અને એક મોટો ધડાકો થયો છે, અમે એવું જાણ્યું કે ભાઈ એક ટાયર ફાડ્યું, પણ જાણ થતા કે એમ્સ કંપનીમાં બોટલનો બ્લાસ્ટ થયો છે, તો ગામના જે યુવાનો છે એ આવ્યા અને અંદર જે બ્લાસ્ટ થયો હતો ત્યાં આગળ એટલી દુર્ગંધ હતી, ગેસ હતો, તેમ છતાં ગામના વડીલોએ અને ગામના જે યુવાનો છે એ અંદર પોતાના જીવના જોખમે અંદર ગયા અને 7 જણ જે જીવતા હતા એમને બહાર કાઢી અને હોસ્પિટલમાં મોકલેલ છે. ગવાસદ મુકામે એમ્સ કંપનીમાં બહુ મોટો બ્લાસ્ટ થયેલ છે અને બ્લાસ્ટમાં લગભગ 10 લોકોને ઈજા થયેલ છે અને જાણવા પ્રમાણે અત્યારે લગભગ 5-1 જણનો મરણ થયેલ છે. હજુ જે લઈ ગયા છે એમાં પણ શંકા છે, બધાને ખૂબ જ ગંભીર